ઈડર એપીએમસીમાં ગેરકાયદેસર સરકારી અનાજ મુદ્દે ફરિયાદ. મામલતદારે ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ચાર પેઢી સામે નામજોગ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સસ્તા અનાજનો 39 લાખથી વધુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. અનાજનો જથ્થો ક્યાંથી અને કોણે આપ્યો તે દિશામાં તપાસ. માર્કેટ યાર્ડની ચાર ખાનગી પેઢીમાંથી અનાજનો જથ્થો જપ્ત. ઘઉં, ચોખા અને ચણાનો બિનહિસાબી અનાજનો જથ્થો જપ્ત. પેઢીઓમાં વાહન સાથે કુલ 39,24,988 નો ઘઉં, ચોખા, ચણા અને વાહન સાથેનો જથ્થો જપ્ત કરવામાં આવેલ હતો. અમો મામલતદાર ઈડર તરીકે આજે ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરેલ છે. ઈડર એપીએમસીમાં છેલ્લા 4 દિવસથી ચાલી રહેલી તપાસ દરમિયાન જે દાતા સરકારી સસ્તા અનાજના બિલોના આધારે તપાસ બાદ તેના તાર ઈડર એપીએમસી ચાલી રહેલા 2 દિવસ સુધી તપાસના અંતે ઈડર એપીએમસીમાં 39 લાખ કરતાં વધુ પકડાયેલ શંકાસ્પદ સરકારી અનાજના મુદ્દે હવે પોલીસ ફરિયાદ કરાઈ હતી, જેમાં ઈડર મામલતદાર અને પુરવઠા વિભાગના મામલતદાર એપીએમસીના 4 પેઢી અને વેપારીઓ સામે નામજોગ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તપાસનો જથ્થો મળી આવતા તંત્ર હરકતમાં આવ્યું હતું. સૌથી મોટી વાત એ છે કે ઈડર એપીએમસીમાં ચોખા અને ચણા ખરીદી ન થતું હોવાથી આટલો મોટો જથ્થો આવ્યો ક્યાંથી તેની પણ તપાસ હાથ ધરાશે. સમગ્ર મામલે રાજ્ય અને જિલ્લા પુરવઠા વિભાગની ટીમ દ્વારા રેડ કરાતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. 39 લાખ કરતાં જે વધારેનો મુદ્દા માલ ને 2 આઈસર ટ્રક સાથેના ઝડપી પાડીને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા.